નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી લેક્ચર નંબર 6 દ્વિતીય સત્ર. તો મિત્રો, આપણે પેજ નંબર 51 પર ચેપ્ટર નંબર 19 જોતા હતા, સાંઢ નાથીઓ. હવે તમે બધાએ જોયું કે પેજ નંબર 51 અને 52 ઉપર આપણે કેવી રીતે ચંદાનું વર્ણન હતું અને ચંદાએ જે રીતે શરત મૂકેલી હતી સાંઢને નાથવાની, આખલાને જે માતેલો સાંઢ હતો એને, તો આજે આપણે આગળ જોઈશું. તો પેજ નંબર 53 ઉપર જોઈએ. બાપા, જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે, એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. હવે એના પિતાજીને જ્યારે ખબર પડી કે ચંદા છે એ આ આખલાને નાથવાની છે, તો એને બાપાએ એને કીધું કે એને સમજાવી કે તો કે હું કદાચ હું જીવથી જઈશ તોય તમારો વંશ થોડો જવાનો છે, એ છેલ્લું વાક્ય બોલી તેને પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. એમ એને પોતાનો વિચાર ફેરવ્યો ને એ અડગ જ રહી. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી, આંખ ઉઘેડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણીને કપડું પહેરી હાથમાં હડકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી. હવે સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી એટલે કે જ્યારે સવાર થઈ, આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ એટલે કે તેજના કિરણો પૂર્વ દિશામાં જ્યારે છંટાણા, એમ સુરતદાદાનો સૌથી પ્રથમ તડકો પૂર્વ દિશામાંથી જ્યારે સુરતદાદા ઉગે સવાર પડે ત્યારે, એ સમયે તો એને જે શરત હતી એ પ્રમાણે એ નીકળી ગયેલી અને એમ કે ચણિયો ઓઢણું નવા કપડાં પહેરીને હાથમાં ડહકલો લઈને, જે ઓલો લાકડાનું હતું બરાબર, સાંઢને નાથવા માટે લાકડાનું સાધન એ લઈ અને એ નીકળી પડી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે જ ઊંચે ચઢી રહ્યો હતો. જાણે સુરતદાદાને એનું પરાક્રમ જોવું હતું, ઉતાવળે એકદમ દિવસ એમ કે ઉગવા માંડ્યો. સારું ગામ કુતુહુલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. આખું ગામ સારું ગામ એટલે કે આખું ગામ કુતુહુલ વૃત્તિ, એમ કે શું થશે, એમ ચંદા છે એવું કરી શકશે, એમ કુતુહુલ હતું બધાને, એ ઉમટ્યું હતું જોવા. નિરાશ થયેલો રહીજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યો. હવે આ જે એના પિતા હતા રહીજી બરાબર, એ નિરાશ થઈને એમ કે એને ડર હતો એમ કે મારી દીકરી છે એને કાંઈ થાય નહીં, ભાલોડા લઈને એટલે કે તીર કે તેનું પાનું, એક હથિયાર, એક એવું હથિયાર એમ કે રાખવું પડે કે કદાચ ચંદાને કાંઈ ઓલો આખલો છે એને નુકસાન પહોંચાડે, તો એ પણ એ લઈને નીકળ્યો જોવા માટે. એનો પિતાજી છે, બાપ છે એ પણ. આગળ જોઈએ. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. પોતાને અજીત, અજીત એટલે કે જેનો પોતે જ આમ પોતાની જીત જ છે બધા, એવો માનતો જે આખલો ઓલો હતો બરાબર, એ રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી અને લાંબા પગ પરીને નિરાતે પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, બેયને ગુમાન હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું, બે એને બાથે લડવાનું હતું, બેયને ગુમાન હતું. ચંદાએ આખલાને દૂરથી જોયો, હવે એને દૂરથી જોયો આખલાને, પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. મંદતા એટલે ધીમંદ એટલે ધીમી ન પડી, જે ગતિથી ચાલતી હતી એ જ ગતિથી ચાલવા લાગી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા, બધા પ્રેક્ષક તરીકે જે લોકો આખું ગામ જોવા આવ્યું તે દૂરથી બધા જોતા હતા, ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા આસવાની માફક તૈયાર હતા. હવે આ ગુમાનની સાથે એનો જીવ ન જાય, આખલો છે એનું કંઈ નક્કી નહીં એમ, એટલે બધાએ એમ કે અમુક અમુકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા આસવાની માફક એમ કે તૈયાર રાખ્યા હતા કે કદાચ હુમલો કરે ઓલો માંડ સાંઢ છે એ માતેલો સાંઢ, તો એમ કે એની ઉપર હુમલો કરી શકાય. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. ચંદાએ એની કમરમાં ખેંચતા ફાવે એમ કમરમાં એક છરો ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે ઝૂલાવતી તે નજીક જતી હતી. હવે ધીમે ધીમે એ સોટીની જેમ ઝૂલાવતી ઝૂલાવતી ઓલો ડહકલો હતો લાકડાનો, બરાબર, એ એમ કે એની નજીક જતી હતી, સાંજ જ્યાં બેઠો હતો એની નજીક. આગળ જોઈએ. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. હવે એને એનું બળનું અભિમાન હતું ને, એમાં ઓલો વૃષભરાજ, વૃષભરાજ એટલે અહીંયા જો આખલો બરાબર, એ દ્રષ્ટિ ઊંચી કરીને ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આનથી અણિયાણી આંખે એ અંજાયું હોય એમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. હવે એની અણિયાણી આંખથી જાણી ઓલો આખલો હતો એ જાણે કેમ અંજાઈ ગયો હોય એમ એને બેઠા બેઠા જોઈ રહ્યો, એમ તાકી રહ્યો ચંદાને. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. ચંદાએ જાણે એની આંખમાં આંખ પરોવીને જાણે ત્રાટક રચ્યું હોય ને એવું થયું. ત્રાટક એટલે એક પ્રકારની યોગની ક્રિયા, એકદમ એક જ સ્થાને જોઈ ચિત્ત
એકાગ્ર કરવાની ક્રિયા એને ત્રાટક કહેવાય. એવું જાણે એમ કે ચંદાએ એની આંખમાં આંખ પરોવીને ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. હવે આ આખલો દૂરથી કોઈક મનુષ્યને પશુને જોઈને એની પાછળ પડતો દોડતો એના બદલે હજી બેઠો બેઠો એમ કે આંખ પોતાની ડોક ઊંચી કરી અને હજી આના ભણી તાકી રહ્યો હતો. આના ભણી એટલે કે એના ચંદાની સામે તાકી રહ્યો હતો. એને સ્ત્રી શુલક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. એમ કે જાણે એ કેમ ચંદાના સૌંદર્યથી અંજાઈ ગયો હોય એવું એમ કે અહીંયા લાગતું હતું. ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. બધા ગામના લોકો જે જોતા હતા એને જોયું કે આજ ગમે એ છે પણ કાંઈ કેમ કે જાણે એના પરિવર્તન એની પ્રકૃતિમાં એના સ્વભાવમાં પરિવર્તન થયું હોય ને એવું લાગતું. નકર એમ કે આ આખલો કેવો કોકને જોવે એ ભેગો એની પાછળ દો તો માણસ હોય કે પશુ હોય પણ આજે એ ચંદાને જાણે કે જોઈ રહ્યો છે. ત્રાટક રહીચું હોય ચંદાએ એનામાં એવું. આગળ જોઈએ પેજ નંબર 53 ઉપર જ. એક રાસવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ હવે એક રાસવા છેટું રહ્યું હતું બેયને અને ત્વરિત પગલાં ઉપાડતી ત્વરિત એટલે ઝડપથી બરાબર ઝડપથી ધાયેલી જતી હતી ચંદા પગલાં ઉપાડતી હતી. એના પગ થંભી ગયા રોકાઈ ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ જાણે મોટર હોય કાર હોય એને બ્રેક વાગે ને એ થંભી જાય એટલે કે થોભાઈ જાય ઊભી રહી જાય એવી રીતે. દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ ગયો. હવે દૂર દૂરથી લોકો તો દૂર દૂર ઊભા ઊભા જોતા હતા એના ટોળામાં એમ કે ગણગણાટ થઈ ગયો. આખરે બી ગઈ કોકે એવું એમ કે બોલ્યું કે આખરે હવે ચંદા બી ગઈ એની નજીક ગઈ ને એટલે એ તો અહીં દૂર દૂરથી વાતો કરતી હતી એમ. આગળ જોઈએ એ તો મોએ બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. વળી પાછું એમ કીધું કે એ તો મોઢેથી ખાલી બોલે ને એટલું જ છે બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં એમ કે ત્યાં સુધી વહી ગઈ એમ. એની વિકરાણ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય તો એનું શું ગજું. એ કે આની વિકરાણ આંખ જોઈને ભલભલાના હાજા ગગડી જાય છે એમ ભલભલાને બીક લાગી જાય છે તો એ કે આનું શું ગજું છે માં આવડી છોકરીનું એમ. રહીજીનો જીવ પડીકે બંધાયો હતો. હવે રહીજીનો જીવ પડીકે બંધાયો હતો ખૂબ જ એને ચિંતા થતી હતી પોતાની દીકરીની એમ. જીવ પડીકે બંધારો હતો ચટપટી થતી હતી ખૂબ જ ચિંતા થતી હતી. જેમ અર્જુન લક્ષ પક્ષીનું માથું દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું દેખતી ન હતી. બરાબર જેમ અર્જુન છે એ લક્ષ જે એને તાકવાનું હતું ને એનું જેમ માથું દેખાતું હતું એમ એની નજર ચંદા અને આખલા સિવાય રહીજીની નજર છે ચંદા અને આખલા સિવાય બીજું કંઈ અત્યારે દેખતી ન હતી. ચંદા ઊભી હતી પણ છટા એની એ જ હતી. હવે ચંદાની છટા તો એવી જ હતી ઊભી હતી પણ એમ કે એની છટા એની એ જ હતી. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. હજેમ યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણી કોઈ પણ હોય એનો આત્મા જાણે આંખમાંથી ખેંચતું હોય એવું ત્રાટક રહીચું. યોગરૂપી એમ કે ચિત્તને એકાગ્ર કરવાનું જે ત્રાટક રહીચું પોતાની દ્રષ્ટિની દોરી બનાવી અને આખલો જે પડ્યો હતો એની નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતી હતી જાણે કે એવું લાગતું હતું. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવનું ચેતન નેત્રમાં લાવીને તાકી રહ્યો હતો. જાણે ચંદાનું સૌંદર્ય પીતો હોય બરાબર એમ બધા એનું ચેતન હતું બધી શક્તિ હતી આખલાના બધા આખા શરીરનું ચેતન એની આંખમાં નું આવી ગયું હોય અને એમ કે તાકી રહ્યો હતો ચંદાને. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. હવે ચંદાને આમ પૂરેપૂરો ખ્યાલ આવ્યો કે હવે આની સંપૂર્ણ શક્તિ બધી શક્તિ ખેંચાઈ ગઈ છે બરાબર. ત્યારે ચંદાએ આગળ ડગ દીધું. ડગ એટલે પગલું ભર્યું. સ્પર્શ વાંચ તો આખલો દયામણે ચેને તાકી રહ્યો. હવે એનો શું એને થયું બરાબર એ પણ એકદમ સ્પર્શ વાંચતો એટલે એને એના સ્પર્શ એનો ચંદાનો સ્પર્શ વાંચતો હોય બરાબર એમ. આજે આખલો છે એને દયામણે ચહેરે તાકી રહ્યો. એક બે ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગયો. હવે એક બે ને ત્રીજા ડગલે સાવ ચંદા એની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. જાણે એને વાલ કરવાતી હોય એવી રીતે એની ઉપર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. હવે ઓલા લોકો જે ઊભા હતા જોવા માટે એમ કરવા માટે કે આ છલાંગ મારી હમણાં ઉઠશે એમ માનતા દરેકના હૈયા દરેકનું એમ કે હૃદય ઘડીભર થંભી ગયું એમ કે શું થશે. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા
આંખ ઉપર હાથ ફેરવી જોયો અને આંખનું સદાય રક્ષણ કરતી પાપણ હાલી ઉઠી. બરાબર, અશક્ય માનેલું જે આ દ્રશ્ય હતું, બરાબર, જે સાંઢને નાથવાનું, એને શક્ય થતું જોયું એટલે આંખ ઉપર હાથ ફેરવી જોયો. કોઈને આંખ ઉપર એમ કે વિશ્વાસ નહોતો હતો અને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. બધા આમ જોવા માંડ્યા, ચાર આંખ કરીને એમ વિચારવા માંડ્યા કે ઓહો, જે કોઈ ન કરી શક્યું એ આ ચંદાએ કરી દીધું, એમ કે બધા એવું વિચારવા માંડ્યા. જાણે આમ દયામણા ચહેરે ઓલો જે આંખલો હતો એકદમ ગાંડો થયેલો, એ પણ એમ કે દયામણા ચહેરે ચંદાને તાકી રહ્યો અને ચંદાએ જાણે કે એને પંપાડતી હોય એનો સ્પર્શ એને ગમતો હતો અને એને એમ એવી રીતે પોતાના સ્પર્શથી એને મનાવી લીધો. એમ આગળ જોઈએ પેજ નંબર 54 ઉપર. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ, હવે જાણે કે પાળેલું પશુ હોય અને એની આગળ એનો માલિક બેઠો હોય એમ ચંદા એમ કે નીચે એની પાસે બેસી ગઈ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગ્યો અને એટલી જ હિંમતથી જાણે પાળેલું પશુ હોય એમ એના કપાળ ઉપર હાથ ફેરવો, આંખ ઉપર હાથ ફેરવી અને ગેલ એટલે રમત કરવા માંડી. એક કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખીને તે નિરાતે સૂતો. હવે એને પણ ચંદાના કુમળા હાથનો સ્પર્શ ગમતો હતો. એ સતત ચાલુ રાખવા એને શું કર્યું, ઊંચી ડોક જમીન ઉપર નાખી, એની પોતાની ડોક હતી જમીન ઉપર નીચે નાખી દીધી અને એની રાતે સૂતો રહ્યો. ચંદા એને આમ પંપાડતી હતી, હાથ ફેરવતી હતી, એની આ કપાળમાં ને હાથમાં ડોકમાં એને ગમતું હતું. ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. હવે ચંદામાં જે થોડો ઘણો ભય હતો એને બીકતો હતી ને, એને પોતે હિંમત તો કરી હતી પણ બીક તો એનામાંય હતી, એ પણ હવે જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. હવે એના ચારેય પગ ધીમે ધીમે કરી અને એને ઊંચા કરી દીધા અને ઓલો જે આંખલો છે એ તો અત્યારે ચંદાના વશમાં જ થઈ ગયો છે. આગળ જોઈએ, આટલો ગરીબ ચંદાને દયા આવી. હવે ચંદાને એમ કે દયા આવી કે આવો ગરીબ એમ, આને લોકો કેવો કહેતા હતા એમ. પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો, એનો વધતો વિજય છે એ ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલાનો ગાળો ફેરવી દીધો. હવે એને ધીમે ધીમે રહી અને એને વારાફરતી ઓલા આંખાને ખબર ન પડે એમ ડહકલાનો ગાળો છે બંને પગમાં ફેરવી દીધો. પંપાડતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઉચકી ચંદા ઊભી થઈ ગઈ હતી. હવે એને આખલાને ખબર પડી કે મને ઓલો હાથ હસ્ત એટલે હાથનો પંપાડતા હાથનો સ્પર્શ બંધ થઈ ગયો એટલે આખલાએ આંખ ઉચકી પોતાની આંખ ખોલી ચંદા ઊભી થઈ ગઈ હતી. ચંદા હવે ઊભી થઈ ગઈ હતી, ડહકલો નખાઈ ગયો હતો. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય, કેમ કે ઋષિના તપનો ભંગ કરાવીને સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જાતી હોય સ્વર્ગમાં, એમ હવે ચંદા છે એ પાછી એમ કે ઊભી થઈ ગઈ જવા માટે. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. એ આખલા એની નજર છે, દ્રષ્ટિ છે એ આખલા તરફ હતી અને પાછા પગલે ધીમે ધીમે એ ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા લાગ્યો. હવે દૂર પોતાનાથી દૂર જે ચંદા જાતી હતી એને નિરખવા જોવા માટે એ પોતે આખલો છે એ ઊંચો થવા લાગ્યો. ત્યાં એને પગના બંધનો અનુભવ્યો. ત્યારે એને ખબર પડી કે મારા પગમાં તો ડહકલો છે, પગ બંધાયેલા લાગ્યા, બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પણ એમ કે હવે બંધાઈ જ ગયો છે, પછીનું વીરત્વ, પછીની એની હિંમત એમ કે કાંઈ કામની નહીં. પાંજરામાં સિંહ તાડુકે તેમ મેં બરાડ્યો. હવે પાંજરામાં પૂરાયેલો સિંહ તાડુકે ગર્જના કરે એમી બરાડ્યો, બૂમો પાડી, ઉધામાં મારી એ બેઠો થયો. ઉધામાં મારીને એ બેઠો થવા ગયો પણ દોડવા જતાં એના પગ સામસામાં ખેંચાયા. પેલો ડહકલો ભરાવી દીધો હતો એટલે દોડવા જ ગયો તો એના પગ હામહામાં ખેંચાયા એટલે એને બીજો બરાડો નાખ્યો, એટલે એને બીજી રાડ નાખી, બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું. હવે ચંદા તો ત્યાં સુધીમાં અર્ધે પહોંચી ગઈ હતી, એની તરફ એમ કે દ્રષ્ટિ કરીને વિજય હાસ્ય કર્યું, એમ પોતે જીતી ગઈ હતી, વિજયનું હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. હવે આ છેતરાયેલો વૃષભરાજ હતો, બળદ હતો, એ એમ કે શરમનો માર્યો એમ કે નીચું જોઈ રહ્યો એમ. હવે એને ખ્યાલ આવ્યો કે ચંદાએ મને એમ કે મારા પગમાં ડહકલો નાખી દીધો છે. હવે ત્યારે એ એમ કે નીચું જોઈ ગયો, એનાથી કાંઈક થાય એમ હતું નહીં, એ લાચાર હતો. આગળ જોઈએ, લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો. હવે આખલો તો બંધાઈ ગયો હતો, ડહકલો નખાઈ ગયો હતો એના પગમાં. હવે લોકોની નજીક જેમ જેમ ચંદા આવી એમ સત્તાવાહી, સત્તા એમ પોતાને એમ કે જાણે પોતે સત્તા ઉપર હોય એવા સ્વરે એને હુકમ કર્યો, કોઈએ એને મારવાનો નથી.
બરાબર, શું કીધું લોકોને, એને ગામના લોકોને કે કોઈ એને મારવાનું નથી, તેનો હુકમ માથે ચઢાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. હવે હુકમ જાણે મા લોકો છે એ માથે ચઢાવતા હોય એમ કે મૌન છવાઈ રહ્યું, કોઈ કંઈ બોલ્યું નહીં. બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું, રહીજી પુત્રીને ભેટી પડતા બોલ્યો. હવે એના બાપ છે, પિતાજી છે રહીજી, એને શું કીધું કે બેટા પુરુષથી ન થાય તે કામ તે આજે કર્યું છે એમ એને ભેટી પડ્યો એમ. બાપા આ શું બોલો છો, પુરુષથી ન બને એ કેમ મનાય? ચંદા કહે છે કે બાપા તમે આ શું બોલો છો એમ, પુરુષથી ન બને એ કેમ મનાય? કે એવું ન માની શકું હું, પુરુષથી આ કામ ન બને. આ નજરે જોયું એ ખોટું, આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. એના બાપાએ કીધું કે આ નજરે જોયું એ શું ખોટું હોય કે આટલા પુરુષો હતા ગામમાં, કોઈની હિંમત ન ચાલી એમ. રહીજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કર્યું. હવે ગામના જે પુરુષો ચારે તરફ ઊભા હતા સમુદાય, બરાબર, એની સામે નજર કરતા કહ્યું, તમે પુરુષ દેખતા હો તો, હું તો કોઈને પુરુષ દેખતી નથી. હવે કટાક્ષ કર્યો ચંદાએ કે તમે પુરુષ દેખતા હો તો આ બધાને, હું તો આમાંથી કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં બેસી જવાનું મન થયું. હવે આજે ચંદાનો આવો કટાક્ષ સાંભળી, બરાબર, અને દરેકને એમ કે ભોયમાં એટલે કે ધરતીમાં જમીનમાં એમ કે બેસી જવાનું મન થયું એમ. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. પણ પછી એને કોઈ વખત આ કટાક્ષ ઉચ્ચાર્યો નહોતો. ફરતા ગામડામાં એ વાત જોતામાં પ્રસરી ગઈ, એમ કે ચારે બાજુ એના ચંદાના ગામમાં તો આ વાત પ્રસરી જ ગઈ હતી, પણ આજુબાજુના બધા ગામડામાં પણ આ વાત પ્રસરી ગઈ હતી. એ તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી હતી. હવે જાણે રામાયણ ને મહાભારતની કથા થઈ પડે એ ટાઈપની એમ કે આ ચંદાએ સાંઠને નાથ્યો એવી એમ કે કથા થઈ પડી હતી. તો અહીંયા આપણે આ પાઠમાં સાંઠ નાથ્યો એમાં જોયું કે કેવી રીતે ચંદા છે એક યુવતી થઈને સાંઢને નાથે છે અને પોતે એક સારું કાર્ય એમ કે કરે છે, હિંમત બતાવે છે, જે કોઈ ગામના પુરુષો નથી કરી શકતા એ કાર્ય એમ કે અહીંયા ચંદા કરે છે. બરાબર, તો આ જન્મ ટીપમાંથી લેવામાં આવ્યું છે. ઈશ્વર પેટલીકરનું જે જન્મ ટીપ નામનું નવલકથા છે એમાંથી તમને આ લેવામાં આવ્યું છે. તો મિત્રો, આજે તમારે હોમવર્કમાં શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ કરવાના છે તથા સ્વાધ્યાય અને અભ્યાસ પણ કરવાના છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં. અસ્તુ, જય હિન્દ.